ચૂરપણખાના કપાયેલા નાક જેવી તો એની નોઝ રિંગની ફેશન છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, મારી માને ઓલરેડી બે અટેક આવી ગયા છે, અને જો અનાયતાને જોશે ને તો ત્રીજો અટેક આવશે ને સિદ્ધિ ઉપર. શું કામ તમે લોકો આવું કરો છો? અરે હું તમારા માટે આટલું સારું સારું વિચારું છું ને તમે લોકો મારી સાથે આવું કરો છો? ના ના, આખરે તમે લોકો મારું કરવા શું બેઠા છો? કરી નાખવા. શાંત થાઓ. પાણી પાણી બ્યુટી પાર્લર માં 11,000 નો ચાંદલો થયો. કાલે હું પણ અને 11,00,000 જોઈશે તો પણ ગેરંટી નહીં. સો ડોક્ટર, કેવી લાગી અનાહિતા? મારા માટેના એમના ઉચ્ચ વિચારો મેં સાંભળ્યા. હવે મારી વારી. હવે આને ફેફરું ચડ્યું. શું શું બોલા તમે મારી માટે? હું પેલી નપટી કોણ? શૂર્પણખા. ઈ નહીં, રામાયણ વાળી રાખી સાવંત. હા, એના જેવી લાગું છું તમને? ફોઈ ફોઈ, આ જુઓ, આ કપડામાં મને ચાલવાનું પણ નથી ભાવતું. પણ આમની માટે પહેર્યા છે ને મેં. ને તમે ઊભા થાઓ, ઊભા થાઓ. પોતાની જાતને રીસામાં જોયા છે કોઈ દિવસ? ગાયનેકોલોજિસ્ટ છો એટલે છોકરીઓને જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ જ નથી રહ્યો તમારામાં. તમને એવું લાગે છે કે દરેક છોકરી પેશન્ટ છે. કપડા પહેર્યા તો છે જી. આ કપડામાં એવા દેખાય છે કે સીધા 28 વર્ષે જન્મ્યા હોય. બુઢા કાકા જેવા લાગો છો, કાકા જેવા. આટલા બધા બોરિંગ છો ને, છતાંય મને ગમો છો. પણ થોડાક યંગ દેખાત તો વધારે ગમત. આખી ને આખી રેલગાડી આકાશમાંથી આમ ઉડતી ઉડતી પસાર થઈ ગયું એવું લાગે છે. શું વિચાર કરી રહ્યા છો ડોક્ટર? એ કઈ વિચારવાને લાયક જ નથી રહ્યો. જુઓ, અનાયતા જેવી છોકરી તમને બીજે ક્યાંય નહીં મળે. તમે તો મારા પરિવારના સાક્ષી રહ્યા છો. જે છોકરી બીજાને માતૃત્વ અપાવી શકતી હોય એના હૃદયમાં આકાશ ભરાય એટલો વરસાદ તો હોય જ ને. આ વરસાદને કેર ઓફ કરી અનાયતાનું નામ આપી દો. તમને ગમતા કરવા માટે એને પોતાની જાતને બદલી છે. હવે તમે એને ગમતા થાઓ એટલે અમને અમારો જવાબ મળી જશે. એક વાત કહું ડોક્ટર, સાચા પ્રેમને ઉંમર નથી હોતી. જે ઉંમરે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. કંઈક સમજ્યા? કાંઈ નહીં સમજ્યા. Glass.
સંભાળીને ચાલજે, એકદમ સંભાળીને. જો દાદરો છે, મને દેખાય છે મારું પેટ નથી વધ્યું આટલું કે ધીરે ધીરે, જલ્દી ઉતર ને. નક્કી કર શું કરું. એટલે ધીરે ધીરે જલ્દી ઉતર એમ. અત્યાર સુધી ડોક્ટર કેમ ના આવ્યો? એમને ઘરે બોલાવે છે. હા, તારે ટ્રાવેલિંગ ઓછું કરવું પડે ને. ના બોલાવાય ઘરે, આપણે ગયા હોત ને. કેમ ના બોલાવાય ઘરે? વૃંદાબેન, તમારો કેસ મારા માટે સ્પેશિયલ હતો, પણ હવે એક્સ્ટ્રા સ્પેશિયલ થઈ ગયો છે. અનાયતાને કારણે ને. જોજો, તાજો તાજો સ્માર્ટ થયેલો ડોક્ટર કેવો શરમાય છે. બસ હેન્ડલ હાથમાં આવી જશે. ચલો આપણે ચેકઅપ કરી લઈએ. હા ચાલો. રસોઈ તૈયાર છે. ડોક્ટર, તમે જમીને જશો ને? અનાહિતા, હું ત્યાં જાઉં છું. આને શું થયું? આને ગરમ કરવા ગેસ પર એ બેઠો લાગે છે. આજ બહુ ભૂખ લાગી હતી. શું છે? દૂધીનો સૂપ. આ ના પાડે છે. કારેલાનો જ્યુસ. હું ના પાડું છું. હળદર વાળું દૂધ. અમે બંને ના પાડીએ છે. હે, તું ના ના પાડી શકે? શું ના ના પાડી? અવસ્થામાં તરકે ખાવું જોઈએ. સારું, આપને બધું ખાઈ જઈશ. આ બધું નહીં ચાલે. આ લે, ખા. તું ખા માર. નદીઓ છલકાય છે ને, નદીઓના વેણમાં સાગર મલકાય છે. કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે ને, નદીઓના વેણમાં સાગર મલકાય છે. ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં, ધરતીનો છેડો જઈ આબુમાં લહેરાય છે. તો ત્રીજી વાર ના. અરે વરઘોડી આવી ગયા. વરઘોડી આવી ગયા? આવી ગયા. આટલા જલ્દી? આટલા જલ્દી? ટ્રાફિક નો નેડો. અંદર જઈને પૂજાની તૈયારી કરી તો વૃંદા તને આવીને નડશે. જા, આવો આવો આવો. અરે ઉભા રહો, પોખવા તો દો. હું પણ ગાંડી છું. થાળી લઈ આવને. શું કરે છે તું? હતું પૂજાની થાળી લા. લાવ્યો. લઈશું લઈશું પ્રતિજ્ઞા, સપ્તપદી હોશથી.